રાજકોટ શહેરમાં ગેમ ઝોનમાં આગની ગોઝાળી દુર્ઘટના બાદ સુરત તંત્ર પૂરી તરહથી જાગી ગયું છે અને એક્શન મોડમાં આવી ગયું છે. પોલીસની ટીમને સાથે રાખીને આજે ફાયર બ્રિગેડ સહિતના વિભાગના કર્મચારીઓ દ્વારા કામગીરી કરવામાં આવી, જેમાં સુરતના પૂર્ણા વિસ્તારની શાળાઓને આજે સીલ કરવામાં આવી, જેની સામે વિરોધ કરતા શાળાના સંચાલકોએ કહ્યું કે અમારી પાસે બધા જ પ્રકારની મંજૂરી છે, નિયમો અનુસાર ચાલીએ છીએ, છતાં અધિકારીઓને સારું દેખાડવા કામગીરી કરવામાં આવી રહી છે. સુરતના પૂર્ણા વિસ્તારમાં ખાનગી શાળાઓમાં સીલ મારતા વિરોધ કરતા જોવા મળ્યા. પૂર્ણા ગામ વિસ્તારમાં ફાયર અને પાલિકાની કામગીરી કરવામાં આવી, જેનો ખાનગી શાળા મંડળ સંચાલિત સમિતિ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ફાયરની NOC હોવા છતાં બિલ્ડિંગ ગેરકાયદેસર બતાવી સીલ કરાઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો. છેલ્લા 20 વર્ષોથી ઉભેલી શાળાઓ તાત્કાલિક સીલ કરવામાં આવી છે. પાલિકા કમિશનર અને કલેક્ટર પોતાનું પદ બચાવવા માટે કામગીરી કરાવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો. વિદ્યાર્થીઓના ભવિષ્યની અમને ચિંતા છે, એટલે તમામ સગવડ રાખી છે, તેમ કહેતા શાળા સંચાલક મંડળે કહ્યું કે જ્યાં સુધી તમામ શાળાઓના સીલ નહીં ખુલે ત્યાં સુધી અન્ય શાળાઓ પર બંધ રાખવી તેનો વિરોધ કરાશે. બાળકોનું એજ્યુકેશન બગડે તો તેમની તમામ જવાબદારી અધિકારીઓની રહેશે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા TV, સુરત. મારું નામ મનુભાઈ પરસોત્તમભાઈ ચાવડા છે. સ્વામી વિવેકાનંદ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ સંચાલિત નાલંદા વિદ્યાલયના પ્રેસિડેન્ટ તરીકેની જવાબદારી છે મારી. ગઈકાલે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ કોઈપણ જાતની નોટિસ વગર, કોઈપણ જાતની જાણ કર્યા વગર અમારી આ ચાલુ સ્કૂલ પ્રવેશની કાર્યવાહી ચાલુ, એડમિશનની કાર્યવાહી ચાલુ, બસોનો સ્ટાફ એ ચાલુ સ્કૂલમાં આજે સવારે સીલ મારવા આવ્યા અને સીલ મારી દીધું. સ્ટાફ અંદરનો સ્ટાફ અંદર અને બહારનો સ્ટાફ બહાર, કોઈ પણ જાતની જાણ કર્યા વગર આ સુરત ઝોનના અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે, પોલીસ સિક્યુરિટી સાથે આવીને બહાર લોક મારી દીધું. અંદરનો સ્ટાફ અંદર થઈ ગયો, બહારનો સ્ટાફ બહાર, તમામ કાર્યવાહીને દાદાગીરીથી, માફિયાગીરીથી આ અધિકારીઓએ આ સંસ્થાને સીલ મારવાની કાર્યવાહી કરી છે. અમે એમને રિક્વેસ્ટ કરી કે ભાઈ તમારી પાસે સીલ મારવા માટેનો કોઈ પણ પ્રકારનો ઓર્ડર હોય, કોઈ પણ પ્રકારનો હુકમ હોય, કોઈ પણ પ્રકારની નોટિસ હોય, અને નોટિસ વગર તમે શૈક્ષણિક સંસ્થાને, ચાલુ શૈક્ષણિક સંસ્થાને, 30-30 વર્ષથી ચાલતી સંસ્થાને તમે આજે કઈ રીતે તમે આ સીલ મારી શકો નોટિસ વગર? તો આવી જે કાર્યવાહી કરવામાં આવી છે તે તદ્દન ગેરકાયદેસર કાર્યવાહી છે અને એમને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં ચેલેન્જ કરવામાં આવશે. તમામ અધિકારીઓ ઉપર ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે અને આ મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટરશ્રીને પણ જાણ કરીને એમની પર પણ લીગલી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આવી માફિયાગીરી, દાદાગીરી અધિકારીઓ અને સરકારી બાબુઓ કઈ રીતે કરી શકે? એક શૈક્ષણિક સંસ્થા છે, બાળકોને જ્યાં શિક્ષણ મળતું હોય ત્યાં પ્રવેશની કાર્યવાહી ચાલતું હોય, તમામ પ્રકારની ચાલુ કાર્યવાહી આવીને સીલ મારી દે, અંદરનો સ્ટાફ અંદર, બહારનો સ્ટાફ બહાર, આવી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ છે અને આ માફિયાગીરી છે. આવી માફિયાગીરી અધિકારીઓને ચલાવી લેવામાં આવશે નહીં, એના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સખ્તમાં સખ્ત આવી કાર્યવાહીને વખોડવામાં આવે છે. જે પણ કોઈ પણ આવી સ્કૂલોને કે આવા ક્લાસોને જ્યારે આવી રીતે કાર્યવાહી કરવામાં આવી હોય એની અમે આજે કલેક્ટરશ્રીને અને કમિશનરશ્રીને આવેદનપત્ર આપવામાં આવશે. આ શાળા સંચાલક મંડળ સુરત શહેર અને સમગ્ર ગુજરાતનું શાળા સંચાલક મંડળ આ કાર્યવાહીને વખોડી કાઢે છે. એનું કારણ એવું એમણે બતાવ્યું કે તમારી BU પરમિશન નથી. BU પરમિશનની કાર્યવાહી અમારી પેન્ડિંગ ફાઇલ પડેલી છે અને પેન્ડિંગ ફાઇલ છે, એનું જજમેન્ટ અધિકારીએ લેવાનું નથી. એનું જજમેન્ટ તો આવ્યા પછી એને એ ગેરકાયદેસર કહી શકે. ગેરકાયદેસર કોઈ સંસ્થા નથી. તમામ પ્રકારની ફેસિલિટી છે, તમામ પ્રકારની સુવિધાઓ ઊભી કરવામાં આવેલી છે, કોઈ પણ ફોલ્ટ વગર, છતાં પણ એમને આ સીલ મારી દીધું છે. મિતેશ દુદાની, પ્રેરણા વિદ્યાલય. તંત્ર અચાનક જાગૃત થયું છે રાજકોટ જે ઘટના બની ત્યાર બાદ, પરંતુ કોઈ પણ પ્રકારની આદેશ કે સૂચના વગર રાત્રે 7 વાગે 8 વાગે 8:30 વાગ્યા સુધીમાં સીલ મારી દેવા એ યોગ્ય બાબત નથી. કોઈ પણ પ્રકારનો સંજોગ અમને આપ્યા નથી, કોઈ પણ પ્રકારનો સંકેત આપ્યો નથી અને ગુણા ગામની તમામ સંચાલક મિત્રો અહીંયા ઉપસ્થિત છે અને એક સાથે બધી સ્કૂલોમાં સીલ મારી દેવા એ યોગ્ય બાબત ગણાતી નથી, જેમાં બાળકોનું ભવિષ્ય અટવાય છે. દર 10 અને 12 નું રિઝલ્ટ હમણાં ડિક્લેર થયું છે, કોલેજના ફોર્મ ભરવાની કાર્યવાહી ચાલુ છે, સાથે સાથે સરકારે પણ નમો લક્ષ્મી યોજનાના માત્ર 2 દિવસ અમને ફાળવ્યા છે, તો 2 દિવસની અંદર આ કાર્યવાહી છે અમે કરી શકીએ નહીં. હાલ અત્યારે સ્કૂલોમાં સીલ મારવું એ કાર્યવાહી પણ યોગ્ય ગણાતી નથી, તો એના માટે અમે અહીંયા ઉપસ્થિત થયા છીએ.